હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજનો લેક્ચર રહેશે એકદમ હલકા ફુલકા એટમોસ્ફિયરમાં, કારણ કે આજે હું મારી માર્કરનો યુઝ નહીં કરવાનો કે પછી બોર્ડનો પણ યુઝ નહીં કરવાનો. આજે આપણે કોઈ કોન્સેપ્ટની ચર્ચા નહીં કરીએ. તો આજે આપણે શું કરવાના છીએ, આજે આપણે જોઈશું તમારી કમેન્ટ્સ અને મારા આન્સર. બરાબર, તો એક એક કમેન્ટ જે તમારી અત્યાર સુધીની કરેલી છે એમાંથી અમુક કમેન્ટ્સ હું વાંચીશ અને એના આન્સર આપીશ. થઈ શકે કે કોઈની કમેન્ટ રહી પણ જાય, બધાની તો હું લઈ નહીં શકું, કોઈકની કમેન્ટ લઈ શકીશ. તો એવું માનજો કે બધાની કમેન્ટ આમાં આવી ગઈ છે, દરેકનું નામ પણ હું લેતો જઈશ અને વાંચતો જઈશ અને આન્સર આપતો જઈશ. તો ખોટું કોઈ લગાડવાનું નથી, જેનું આવી ગયું એનું આવી ગયું. ચાલો, ઓકે. તો બીજી પણ એક વાત થઈ ગઈ છે બે દિવસથી કે તમારી સ્કૂલ જે છે એમાં ઓફલાઈન જે રહ્યું એ હવે બંધ થઈ ગયું છે, એટલે ખાલી ઓનલાઈન ટીચિંગ જ ચાલુ છે. તો આનાથી કંઈ ખોટી વસ્તુ થઈ નથી, બરાબર. કેસ વધી રહ્યા છે કોરોનાના, તો એના કારણે હવે બરાબર છે, હવે સ્કૂલ જાઓ અને કોરોના થાય અને ફેલાય અને તમે એક્ઝામ ના આપી શકો એવું થાય, એના કરતાં બેટર છે કે ઘરે રહીને પ્રિપરેશન કરો. અને બીજી વસ્તુ એ પણ છે કે બોર્ડની એક્ઝામ પહેલાં કમસે કમ એક મહિનાની તો રીડિંગ વેકેશન હોવું જ જોઈએ, જે તમને મળી ગયું છે. તો જે પણ સ્ટુડન્ટ આનો પરફેક્ટ ફાયદો ઉઠાવશે એ બાજી મારી જશે. ઓકે, તો હવે આજથી તમારે રીડિંગની શરૂઆત વ્યવસ્થિત રીતે કરી દેવાની છે. ચલો, તો વાત કરીએ તમારી કમેન્ટ્સની. તો પહેલી કમેન્ટ્સ લઈએ છીએ આપણે અમની, કે જે સૌથી વધુ કમેન્ટ્સ કરતા હોઈએ. થેન્ક યુ એડજ્યુ એન્ડ મેની મોર કમેન્ટ્સ કરી છે. સર, યુ આર અ લિજેન્ડ, યોર ટીચિંગ ઇઝ લિજેન્ડરી. થેન્ક યુ. ચલો, બીજી જોઈશું આપણે. મોસ્ટલી ક્વેશ્ચનવાળી કમેન્ટ આપણે પહેલાં લઈશું, જેમાં તમારા સવાલો હોય. ઓકે, અને એના આન્સર પછી આપણે બીજી કમેન્ટ્સ લઈશું. તો એ છે, સર બાયોલોજીના વિડીયો પણ બનાવો. ક્વેશ્ચન છે FF ગોપાલ YT. ઓકે, તો જો કેમેસ્ટ્રીના વિડીયો તો હું બનાવું જ છું અને એમાં પણ થોડીક કન્સિસ્ટન્સી મિસમેચ થઈ જાય છે, એટલે કન્સિસ્ટન્સી હું જાળવી શકતો નથી, કારણ કે બિઝી શેડ્યુલના કારણે એ પોસિબલ હોતું નથી. તો એમાં હું જો બાયોલોજી પણ કરવા જઉં તો એટલો ટાઈમ અત્યારે તો આપી શકું એવું છે નહીં, પણ પ્લાનિંગ એવું જરૂર છે કે બાયોલોજી પણ લઈશ નેક્સ્ટ યર અથવા તો એના પછીના યર, કારણ કે બાયોલોજી પણ મારો એટલો જ ફેવરેટ સબ્જેક્ટ છે અને બાયોલોજી ભણાવવાની મને ખૂબ જ મજા આવે છે. તમે સ્ટાન્ડર્ડ 10ના વિડીયોઝ જોયા જ હશે. ઓકે, નેક્સ્ટ છે અરવિંદ વિંજુડા. ઓકે, એમની કમેન્ટ છે, સર ચેપ્ટર 12 નીટ MCQ સોલ્યુશનના વિડીયો બનાવજો. ઓકે, એટલે ચેપ્ટર 12 એટલે આપણું કાર્બનિક રસાયણ વિજ્ઞાન, આઈ થિંક. હા, ઓકે, તો એના વિડીયો બનાવવાની વાત કરી છે નીટના રિલેટેડ. તો જો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે નીટના MCQના વિડીયો બનાવવા, મને પણ અંદરથી ઈચ્છા છે કે હું તમને MCQના વિડીયો બની આપું જી અને નીટના, કારણ કે એ વિડીયોઝ બહુ ઓછા જોવા મળતા હોય છે ગુજરાતી લેંગ્વેજમાં. ઓકે, તો એ વધારે યુઝફુલ છે, પણ થોડીક લિમિટેશન એ છે કે વ્હાઇટ બોર્ડની અંદર એ ક્વેશ્ચન લખવાને એનો પછી MCQs લખવાને એના આન્સર નીકાળવાને થોડુંક લેન્ધી પ્રોસેસ થઈ જાય છે. બરાબર, બધા ક્વેશ્ચન લખી શકાય એવું પોસિબલ નથી, એના માટે ડિજિટલ બોર્ડ જોઈએ. ડિજિટલ બોર્ડ માટે જોઈએ કેશ, નાણાં જોઈએ, બરાબર, પૈસા જોઈએ, જે આપણી જોડે અત્યારે હાલ થોડીક એની કમી છે. તો એ અત્યારે પોસિબલ નથી, નેક્સ્ટ યર કદાચ એ થઈ શકે છે, અથવા તો તમારી આવનારા તમારે જે જુનિયર આવશે 11th 12th, એને એનો ફાયદો મળી શકે છે. ચલો, નેક્સ્ટ છે, સર તમે કઈ સ્કૂલમાં છો. ક્વેશ્ચન છે દીપકભાઈ. ઓકે, દીપકભાઈ, ઓકે, સર તમે કઈ સ્કૂલમાં છો. તો હું કોઈ સ્કૂલમાં નથી, હું ફક્ત યુટ્યુબ પર જ છું અને ફક્ત ને ફક્ત તમારા માટે છું, કારણ કે મારો મોટિવ ખૂબ જ અલગ છે. ઓકે, તમને ભણાવવાનો અલગ લેવલ પર, અલગ સ્ટેજ પર. ઓકે, નેક્સ્ટ છે મનીષા પ્રજાપતિ. લાસ્ટ લાઇન સાચી છે. ઓકે, આઈ એમ વેરી સેડ, આઈ એમ શેર ધીસ નાવ. ઓકે, અચ્છા, તો આ એ કમેન્ટનો આન્સર છે કે જ્યારે વિડીયોઝને એક વિડીયોઝ હતો એના લાસ્ટ મોમેન્ટમાં મેં એવું કીધું હતું કે જેટલા વિડીયોઝ યુટ્યુબ પર હું અપલોડ કરી રહ્યો છું એટલા વ્યૂઝ નથી આવી રહ્યા, સબસ્ક્રાઇબ પણ નથી આવી રહ્યા, વોટ એવર એ ટાઈપની વાત હતી. તો એના કારણે મનીષા પ્રજાપતિ એવું કહે છે કે હું સેડ છું કે તમારે આવું કહેવું પડે છે અને હું અત્યારે જ એને શેર કરું છું. તો હોપ કે તમે બધા પણ અત્યારે જ શેર કરી દેશો. બરાબર, નેક્સ્ટ કમેન્ટ છે જોબ કેપ્ચર કરીને છે. સર સ્ટાન્ડર્ડ 11નો કોર્સ પૂર્ણ કરાવજો. હા, પૂર્ણ કરાવી દઈશું આપણે, લગભગ 4-1 ચેપ્ટર જેવું બાકી છે, થોડીક સ્પીડ પકડી છે હાઇડ્રોકાર્બનથી, તો ટ્રાય કરીશું કે પૂરેપૂરું એને કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, નેક્સ્ટ છે હિતેશ કોશિત. આ લગભગ 1 વીકથી દરરોજ કમેન્ટ આ ભાઈની આવી રહી છે, જે છે સ્ટાન્ડર્ડ 10 IMP ક્વેશ્ચન આપો ને સર. તો સ્ટાન્ડર્ડ 10ના IMP ક્વેશ્ચન
પહેલી વાત તો એક આઈએમપી ક્વેશ્ચનમાં હું માનતો નથી, બરાબર. બુકની અંદર જેટલું છે બધું જ આઈએમપી છે, અને જે પણ સ્ટુડન્ટને 85%થી વધારે લાવા છે કોઈ પણ સબ્જેક્ટમાં એના આઈએમપીની જરૂર પણ નથી. છતાં પણ આઈએમપી આપીશ, કેમ કે થોડું ઘણું પાસિંગ સ્કોર લાવવા માટે આઈએમપી જરૂરી છે. અને આઈએમપી વસ્તુ એટલી ખોટી પણ નથી, એ થોડુંક સ્માર્ટ વર્કનો પણ એક ભાગ છે. ઓકે, તો આઈએમપી જરૂર આપીશ, ફર્સ્ટ વીકમાં આપીશ, એપ્રિલના ફર્સ્ટ વીકમાં આઈએમપી મળી જશે. ધોરણ 11નું પણ એપ્રિલ ફર્સ્ટ વીકમાં તમને મળી જશે એવું હું ટ્રાય કરીશ. ઓકે, નેક્સ્ટ છે અલ્પેશ પાટીદાર, જે કહે છે સર તમે ક્યાંના છો? તો હું અત્યારે તો અમદાવાદમાં છું, પણ મારું નેટિવ છે મહેસાણા. તો થોડીક વાત એની પણ કરી લઈએ. તો મારું જે સ્કૂલિંગ છે 1 to 10 એ થયું છે રૂરલમાં, એટલે કે ગામડામાં થયેલું છે. અને પછી 11-12 જે છે એ મહેસાણામાં થયું છે મારું સ્કૂલિંગ. પછી મેં બી ફાર્મ કર્યું છે, એટલે કે ફાર્મસી કર્યું છે. ઓકે, અને અત્યારે છેલ્લા 2 વર્ષથી અમદાવાદમાં સેટલ છું, અને 1 વર્ષથી તમારી જોડે યુટ્યુબ પર ભણાવું છું. ઓકે, મનીષા પ્રજાપતિ કમેન્ટ કરેલી છે ખૂંખાર, એટલે હું ખૂંખાર છું એમ. અચ્છા, એટલે એવું કહેવા માગે છે કે હું ખૂંખાર છું, અથવા તો એવું ભણાવવા માગે, એવું કહેવા માગે છે કે હું ટીચિંગ મારું ખૂંખાર છે. ચલો, એવું જ હશે કે ટીચિંગ ખૂંખાર છે એવું માની લઈએ. ચલો, નેક્સ્ટ છે અમીશા પઠાણ, સર સ્ટાન્ડર્ડ 11ના મોડલ પેપર સેટ બનાવો. ટ્રાય કરીશું કે બનાવી શકું. ઓકે, ટ્રાય કરી રહ્યો છું હું બનાવી શકું. એપ્રિલ ફર્સ્ટ વીકમાં જેટલા બની શકે એટલા બનાવીશું, 2 તો મિનિમમ બનાવીશ જ. ઓકે, જેમાં આઈએમપી પણ કવર થઈ જશે. ઓકે, ચલો, નેક્સ્ટ છે ક્વેશ્ચન કોઈ રહી જાય તો મીત ગોસાઈ છે લાઈવ લેક્ચર રાખો ને. તો જોવા, મીત ગોસાઈનો લગભગ ટેલિગ્રામ ચેનલમાં વાત થઈ છે, એમનું કમેન્ટ આ રીતેનું હતું મીત ગોસાઈનું કે લાઈવ લેક્ચર રાખો ને. તો લાઈવ લેક્ચર જે છે એમાં પ્રોબ્લેમ તો કંઈ છે નહીં, પણ મેઇન પ્રોબ્લેમ થોડોક એ આવતો હોય છે કે સ્ટુડન્ટની ચેટમાં ધ્યાન વધારે હોય છે, સ્ટુડન્ટનું એકબીજાની ચેટમાં, બરાબર. ખબર નહીં શું કરતા હોય ચેટમાં. હું જોતો હોઉં છું ઘણા બધા ટીચર લાઈવ લેક્ચર રાખતા હોય, અને એની નીચે સ્ટુડન્ટની કમેન્ટ પણ જોતો હોઉં છું. એમનું ધ્યાન લેક્ચરમાં નહીં હોતું, પણ એકબીજામાં વધારે હોય છે. અને કેવા ટાઈપનું હોય છે તમને ખ્યાલ જ છે. ઓકે, તો હું ઈચ્છતો નહીં કે તમે તમારો ટાઈમ વેસ્ટ એ કમેન્ટ્સમાં કરો, અને એ પણ અત્યારે જ્યારે એક્ઝામ નજીક આવી રહી છે, બરાબર. તમારું ડાયરેક્શન અથવા તો તમારું શું થઈ જાય ફોકસ બીજી જગ્યાએ જતું રહે એવું હું ઈચ્છતો નથી. બીજો ફાયદો એ પણ છે લાઈવ લેક્ચરનો કે તમે એ જ વખતે તમારા ક્વેરીઝ હોય એ પૂછી શકો, બરાબર. તો તમે તમારા પર થોડુંક કંટ્રોલ રાખી શકતા હો તો લાઈવ લેક્ચર કશું ખોટું નથી, એ સારું જ છે. અને બીજું, જો ટીચર તમને એવું કરવા ના દે તો લાઈવ લેક્ચરનો યુઝ વધારે થઈ શકે છે. સમજાવું કેવી રીતે. તો ટીચર શું કરતા હોય છે કે લાઈવ થવાનું હોય ને એના ઘણો ટાઈમ પહેલાંથી તમને કહી દે કે હું લાઈવ થઈશ, એટલે કે લગભગ 1 કલાક પહેલાં કહી દે કે 2 કલાક પહેલાં કહી દે. તો ત્યાંથી તમે લાઈવ આવી જાઓ છો અને એકબીજા જોડે ચેટિંગ કરવાનું ચાલુ કરી દેવો છો. એ વસ્તુ ખોટી છે. 10-1 મિનિટ જેવું ઓકે છે કે 10 મિનિટ પહેલાં લાઈવનું આવી જાય, બરાબર, એ રિમાઇન્ડર ટાઈપનું. તો 10 મિનિટ ઇઝ ઓકે, 5 મિનિટ ઇઝ ઓકે. પછી દરેક વખતે આવીને કહે કે ટેકનિકલ એરરના કારણે મારે લેટ થઈ ગયો, પોસિબલ નથી. શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ જે લાઈવનું યુઝ કરતા હોય એજ્યુકેટર, એને એવો પ્રોબ્લેમ આવી શકે છે. પણ જે રૂટીનમાં યુઝ કરતા હોય એમને ટેકનિકલ એરર નહીં હોતી, પણ એમને કમેન્ટ્સ જોઈતી હોય છે, વ્યૂઝ જોતા હોય છે, બરાબર. તો મને એ ટાઈપના વ્યૂઝ જોઈતા નથી. મારે એવો ગ્રોથ પણ નથી કરવો ચેનલનો, મારે તમારો ગ્રોથ જોઈએ. તો એના માટે હું થોડુંક વેઇટ કરી રહ્યો છું લાઈવ માટેનો, વિચારીશ એના માટે, હું જરૂર વિચારીશ. ચલો, ઓકે, હોપ તમને ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માગું છું. નેક્સ્ટ થોડીક કમેન્ટ જોઈશું તો એ છે, નામ છે સત્યમ બાવલિયા, યુ આર રિયલી બેસ્ટ કોન્સેપ્ટ ગુરુ. અચ્છા, તો વો તો મેં હું રિયલી બેસ્ટ કોન્સેપ્ટ ગુરુ. ઓકે, થેન્ક યુ. નિરાલી કહે છે સુપર સર, એકદમ ઇઝી ટ્રીક આપવા માટે. તો આ જ રીતે ટ્રીક આપતા રહીશું, તમે પણ શેર કરતા રહો. ઓકે, અને કમેન્ટ જરૂર કરતા રહો. શિવમ ટ્રાવેલ્સ આઈ થિંક નામ છે, સત્યમ ટ્રાવેલ્સ. ઓકે, યોર ટીચિંગ સ્ટાઇલ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. થેન્ક યુ. દિયા, બધા જ કન્સેપ્ટ ડિયર ક્લિયર થઈ ગયા સર, થેન્ક યુ વેરી મચ. તો કન્સેપ્ટ જ સમજાવું છું, વધારે ગોખાવાનો ટ્રાય કરતો નથી. તો તમારા કન્સેપ્ટ ક્લિયર થવાના જ છે. ઓકે, નેક્સ્ટ છે ટેકનો ગેમ, બેસ્ટ ટીચર એવર ઇન માય લાઈફ.
થેન્ક યુ વેરી મચ. ઓકે, તો બીજી એક લાઈવ લેક્ચરની વાત એ છે કે તમે તમારા ડાઉટ્સ પૂછી શકો છો, બરાબર. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને હું એવો ટ્રાય કરતો હોઉં છું, મારા લાઈવ લેક્ચર નથી હોતા એટલે હું એવો ટ્રાય કરતો હોઉં છું કે ક્વેરીઝ હું જાતે જ ક્રિએટ કરું છું. તમે જોયું હોય તો બરાબર, તો ક્વેરીઝ જાતે ક્રિએટ કરું છું. હું એવું ઇમેજિન કરું છું કે તમારા દિમાગમાં કેવા કેવા ડાઉટ્સ આવી શકે છે, તમે ક્યાં મિસ્ટેક કરી શકો છો, એ ટાઈપનું હું બતાવવાનો ટ્રાય કરું છું. પણ બધું તો હું નહીં જ બતાવી શકતો હોઉં, છતાં પણ તમારા દિમાગમાં કોઈ ડાઉટ્સ રહી જતા હશે એના માટે સોરી. છતાં પણ તમે મને પર્સનલી પૂછી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી જ હોય છે, નંબર પણ મૂકેલો છે બેનર પર, તમે મને ક્વેશ્ચન કરી શકો છો. શક્ય હશે તો હું એનો આન્સર જરૂર આપીશ. ઓકે, તો આટલી કમેન્ટ્સ આપણે જોઈ લઈધી છે. ઓકે, બાકીની કમેન્ટ્સ આપણે બીજા કોઈ સેશનમાં જોઈશું. હોપ કે તમને થોડો ઘણો મજા આવી હશે. તમને એવું નહીં લાગ્યું હોય કે સર અમારો કોઈ જવાબ નથી આપતા, આ રીતેના સેશન નથી રાખતા, તો ચલો આવો સેશન રાખી દીધો થોડોક અલગ ટાઈપનો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ઓલ ધ વેરી બેસ્ટ.